नमस्कार विद्यार्थी मित्रों, वेट डिजिटल एज्युकेशन में आपनो हृदय थी स्वागत छे। तो आज आप धोरण सात विषय गुजराती जेमनी प्रश्न बैंक के जे तारीख 1/10/2022 रोज लेवामां आवी छे, तो एनो आपणे संपूर्ण सोल्यूशन जोशुं, जेथी करीने आवनारी परीक्षामां पण आपने खूब ज उपयोगी साबित थाय। मित्रों, चेनल में प्रथम वक्त हो तो चेनल ने सब्सक्राइब करी बाजूमां बेल आइकन प्रेस करशो। प्रश्न एक आपणी मौलिकता ने आधारे आपवाना छे, जेनी चर्चा आपणे पछी करीए, पण प्रश्न बे लईए पहेला। फकरानुं वाचन करी तेने आधारे प्रश्नोना जवाब तमारे आपवाना रहेशे। पेलुं, खैरात करवी एटले शुं? तो खैरात करवी एटले थशे वहेंचवुं। बीजुं, बधानी साथे बा वडा विशे, वडा नहीं पण परंतु वाडो आवशे, वाडा विशे चर्चा करता, तो समान अर्थवाळुं वाक्य फकरामांथी शोधीने तमारे लखवानुं छे। तो तमारे आ लखवानुं, बा ज्यां होय त्यां एनी वातनो विषय वाडो ज होय। बराबर, बीजाम जवाब आवशे, बा बहारगाम जाय त्यारे तेमने वाडा विषे सी चिंता थती। बराबर, तो वाडा नुं सूय थई गयुं हशे, भूंड पेसी गया हशे, वांदराओए खेदान मैदान करी नाख्युं हशे, लोकोए आडेधड फूलो छूटी लीधा हशे, काचाने काचा लींबु कोई लई गयुं हशे, वगैरे वगैरे चिंता थती हती। तो आटलो जवाब तमारो ત્રીજાનો થશે। બરાબર, ચોથાનો, બા ક્યારે વાડા વિશે જુરાપો અનુભવતા? તો ચોથો, અહીંથી, પોતાના જ દીકરાના ઘરે 2-3 દિવસ વધુ રહેવાનું થાય તો બા વાડા વિના જુરાપો અનુભવે છે, બોક્સ કર્યું, એ ચોથાનો જવાબ થશે। ત્યાર પછી વાડો અને પાડો બંને શબ્દનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો। તો લખવાનું, બાના વાડામાં પાડો પેસી ગયો હતો, એટલે પ્રવેશી ગયો હતો, દાખલ થઈ ગયો હતો। ત્યાર પછી છે બીજો પેરેગ્રાફ, એના પરથી તમારે પ્રશ્નના જવાબ આપવાના છે। બરાબર, તો હજી કોઈને મિત્રો ગુજરાતીમાં કંઈ ડાઉટ હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અથવા તો શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં જઈ, ગુજરાતી તો સમજ્યા બરાબર, પણ વિજ્ઞાન ગણિત અન્ય કોઈ પણ વિષય છે તો એના વિડીયો તમે જોઈ શકશો। સંપૂર્ણ ધોરણ 7નું ગુજરાતી સ્વાધ્યાય અભ્યાસ બધાના વિડીયો તમે લાઈવ શિક્ષક પાસે સમજી શકશો। બરાબર, આ સિવાય ગણિત વિષય પણ સમજી શકશો, વિજ્ઞાન અન્ય કોઈ પણ વિષય, આવી રીતે 3-12 ધોરણના છે એટલે તમારા ભાઈ બહેન સગા સંબંધીને શેર કરી શકશો। હું સડક થઈ ગયો, એટલે કે સજાગ થઈ ગયો। ગાડીમાં આખી રાત હું જાગતો રહ્યો, સમાન અર્થવાળું વાક્ય છે તમારે એમાં શોધીને લખવાનું। તો ગાડીમાં આખી રાત મને ઊંઘ ન આવી, આ બીજાનો જવાબ। સાગલી અને પૂના કયા રાજ્યમાં આવેલ શહેર છે? બરાબર, તો આમાં તમારે લખવાનું છે સાગલી અને પૂણે મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા શહેર છે। હરામનો ધનનો લોભ કોઈ કાળે નહીં કરું, અહીં હરામ ધનનો મતલબ શું થાય? એટલે એનો અર્થ થાય હક વગરનું ધન, જેમાં આપણો હક નથી। મહાશાળા માટે અંગ્રેજી શબ્દ ફકરામાંથી શોધીને લખો, તો શું છે? કોલેજ। રેડી, આ સિવાય ઘણા બધા વિદ્યાર્થીની કમેન્ટ હોય છે કે સર, હજી અમારે તૈયારી નથી થઈ, અમારે 90% અપ ટકાવારી લાવી છે તો શું કરવું? સર, જલ્દી અમને મોસ્ટ આઈએમપી પેપર આપો। તો મિત્રો, તમામ વિષયોના 2-3 પેપરો મોસ્ટ આઈએમપી એટલે કે ધોરણ 7ના 15થી પણ વધુ મોસ્ટ આઈએમપી પેપરનો પેપર સેટ તૈયાર કરેલો છે, અને એ પણ સોલ્યુશન સાથે, કે જેની તમને PDF મળી જાય। તો આ ક્યાંથી મળશે? તો એપ્લિકેશનમાંથી મળશે। એપ્લિકેશન? સર, એપ્લિકેશન ક્યાંથી મળશે? ડિસ્ક્રિપ્શનમાં અથવા ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન લખવાનું, એપ્લિકેશન ખુલે પછી સ્ટોરમાં જવાનું, બરાબર, ત્યાંથી તમને મળી જશે। એટલે તમારા ભાઈ બહેન સગા સંબંધીને પણ તમે શેર કરી શકશો, બરાબર, અને તમે પેપર મેળવીને સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો। ચાલો, ત્યાર પછીનો છે, કુટુંબનો સ્તંભ હોવો, એટલે કે કુટુંબનો આધાર હોવો। ભિખારી છોકરાનું વદન શા માટે કરમાય ગયું? તો આનો તમારે મને જવાબ કમેન્ટ કરવાનો રહેશે। મુઠ્ઠી ભરી દાળિયા લીધા તો ખરા, પણ ખાઈ ન શક્યો, છોકરાએ પોતાની ભૂખની અવગણના કરી, એટલે સમાન અર્થવાળું વાક્ય, ભૂખનું દુઃખ ગળી જવું, આ ચોથાનો જવાબ। કાગળ ડૂચો તો કાપડ ફાડો। ત્યાર પછી છે મિત્રો, નળતો ગામડે હમણાં થયા એટલે શું?
બરાબર, નળ તો ગામડે હમણાં થયા એટલે શું, એટલે કે પેલા નળ હશે નહીં, બાને છોડની માવજત કરી જોવી, એક પણ લાવો છે, નળ તો ગામડે હમણાં થયા એટલે પહેલાં તો કુવેથી ચાકડી મારફતે પાણી ખેંચી લાવવું પડતું, બરાબર. આ પહેલાંનો જવાબ આપણે લખી શકાય. ત્યાર પછી બીજો પ્રશ્ન હતો, પહેલાં તો પાણી નાની ગાગર મારફતે કૂવામાંથી ખેંચીને લાવવું પડતું, તો સમાન અર્થવાળું વાક્ય ફકરામાંથી શોધીને લખો. તો આ પહેલાંનો જવાબ એ જ, પહેલો જવાબ એ જ બીજો, કે પહેલાં તો કુવેથી ચાકડી મારફતે પાણી ખેંચી લાવવું પડતું. ત્યાર પછી બાના વાડામાં છોડની કાળજી કેવી રીતે કરતા, બરાબર, તો જરૂર મુજબનું પાણી પીવડાવીને, ખાતર નાખીને, માળીની મદદ લઈને કે છોડને ગોળ મારીને. તો અહીંયા આપણે કીધેલું છે કે ભાઈ દરરોજે દરરોજ છાણિયું ખાતર નાખીને એ કાળજી લેતા. પણ મિત્રો, જરૂર મુજબનું પાણી પીવડાવીને પણ કાળજી લેતા, પણ આપણે જવાબ અહીંયા ખાતર નાખીને લઈશું, કારણ કે પેરેગ્રાફમાંથી લખવો છે એટલા માટે. કૂવો અને ક્યારો શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો. તો કૂવામાંથી પાણી કાઢીને બા છોડના ક્યારામાં પીવડાવતા. બા અને બા છોડને જાતે ગોળ મારે અને પછી છાણિયું ખાતર વાપરે, જો એટલે છોડને ગોળે મારતા, બરાબર. એટલે આમ જોવા જઈએ તો બધું જ આવી જાય, પણ કાળજી કોની મદદથી, તો માળીની મદદથી ન લેતા, બરાબર, પોતે જાતે કરતા, એટલે આવું દૂર કરી શકાય ખરા. તો ત્રણ આવે, અ ક સોરી ક ખ અને ઘ, ત્રણેય આવી શકે, પણ વધારે લખવું હોય તો આપણે ખ લખી શકાય. ત્યાર પછી પાંચમામાં છે, જીવન દોરી લંબાવી એટલે કે લાંબુ જીવવું. દીકરો સશક્ત હતો અને તે અશક્ત માતા માટે ભીખ માંગી લાવતો. સ્ત્રી ગરીબ છે એ સાના પરથી કહી શકાય, બરાબર. તો આપણે આ પેરેગ્રાફ વાંચવાનો અને એમાં કહેવાનું કે બાઈ અશક્ત હતી ત્યાંથી શરૂ કરીને ગરીબી તેના પર અસહ્ય જુલ્મ કરી રહેતી, ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું, પોતે છોકરા માટે જીવન દોરી લંબાવતી હોત તેમ તેના મોં પરથી દેખાતું હતું. તો અહીંયા સુધી લખવાનું કે આના પરથી કહી શકાય. ત્યાર પછી રાણી છાપના સિક્કાનો ઉપયોગ ક્યાં થયો ન હતો ખરીદી કરવામાં. ગરીબી તેના પર અસહ્ય જુલ્મ કરી રહી હતી, બરાબર. તો આનો વિશેષણ મિત્રો તમારે શોધીને મને કમેન્ટ કરવાનું રહેશે કે ભાઈ કયું વિશેષણ વાપરવામાં આવ્યું છે. ત્યાર પછી છે, અહીંયા તમારે પાંચ નવા શબ્દો બનાવવાના છે, બરાબર. અને પાંચ નવા શબ્દો બનીને તમારે ક્રમમાં લખવાના છે. જેમ કે જો, જામ, ફળ, મજા, મળ, બરાબર, સોરી જામ, પછી બીજું ઝાડ, ફળ, મજા અને મળ. બીજામાં લખીએ, તાર, તાવ, રણ, વર, વાર, વાવ, આવી રીતે પછી ક્રમમાં ગોઠવવાનું, બરાબર. ચલો આમાં હું લખીએ, ફળ, બાર, બાલ, મંદિર અને સીતા. આમાં લખીએ, નવ, બાર, વન, રગ, રાત્રિ. આમાં જાગ, જાન, દાદ, નગર, મન અને વાદ. આમાં લખીએ, ભાવ, રણ, લપ, વર, વાર, વાવ અને વિદ્યા. ચાલે ને? ચાલો રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તડકી છાંયડી જોવી, સુખ દુઃખ જોવું. તો બાએ એના જીવનમાં ઘણી તડકી છાંયડી જોઈ હતી. મેણું મારું, કડવા વેણ બોલવા. તો નરસિંહ મહેતાના ભાભીએ એમને મેણું માર્યું હતું. એકના બે ન થવું, પોતાની વાતમાં મક્કમ રહેવું. તો સુનિલ છે જે વસ્તુ લાવ્યો હતો એમાં તે એકને બે ન થયો. નામ લજવું, આબરૂ કાઢવી. તો ગામના મુખીના છોકરા છે એ જુગાર રમતા પકડાતા, એણે નામ લજવ્યું, પિતાનું નામ લજવ્યું. રાડ ફાટી જવી, ભયથી ચીસ પાડવી, બરાબર. અમે ચકડોળમાં બેઠા તો મારી રાડ ફાટી ગઈ, ચાલશે, બરાબર. યોગ્ય વિરામ ચિહ્ન મૂકી વાક્ય ફરતી લખો. તો વાંક બીજાનો ને સજા મને થાય છે, તો મને થાય છે વાંક,
બરાબર, વાંક બીજાનો સજા મને થઈ છે, એના કરતાં અહીંથી જ પાછો જાય એ શું ખોટું? તો પ્રશ્નાર્થ, મેં એમને કહ્યું તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે, બરાબર. બા ભોળી નહીં ભલી ખરી, ભોળી નહીં પરંતુ ભલી ખરી. મેં પિતાશ્રીને કહ્યું નોટોના ભાવ, કહ્યું નોટોના ભાવ રોજ બદલાય છે. ત્યાર પછી છે સંયોજક ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાનો છે. ગાડીમાં આખી રાત મને ઊંઘ ન આવી અને વિચારો જ કર્યા. તમે જાણો છો કે મને મીઠાઈમાં જલેબી વધુ પસંદ છે. ભાભીએ દિયરને મહેણું માર્યું, કારણ કે જોયું ને મહેણું. પુના પહોંચતા જ પહેલાં જ મનમાં નિશ્ચય કર્યો કે પિતાજીનું નામ નહીં લેજવું. બહાના કાઢીને લીંબુ લેવા આવેલ વ્યક્તિને બા લીંબુ આપે પણ અંદરથી સમજે. વાક્યોને કાળ ઓળખવાનો છે મિત્રો. મારી વાતથી પિતાશ્રીને આઘાત લાગ્યો હતો તો ભૂતકાળ. પતંગિયું ફ્લુડે ફ્લુડે ફરતું ફરતું મજાથી ઉડી રહ્યું હતું ભૂતકાળ. ધોરણ 12 પછી હું કોલેજ કરવા અમદાવાદ જઈશ તો ભવિષ્યકાળ. એક સ્ત્રી 3 બાળકો સાથે સડકના કિનારે બેઠી હતી એટલે ભૂતકાળ. કાલે મારી ટ્રેન 10 વાગે ઉપડશે, ભવિષ્યકાળ. બરાબર, તો આમાંથી તમારે વિશેષણ શોધીને લખવાનું છે. સુરત ગુજરાતનું મોટું, તો મોટું વિશેષણ. જતને રવિવારે 5 ઝાડને પાણી પાયું, 5. 15 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા તો 15. અમારા ઘરના પછવાડે મોટો. પદમણી નાને પરમાણ દિયર શ્રીલંકા જશે, બરાબર. ત્યાર પછી તમારે શું લખવાનો છે, 10-12 વાક્યો લખવાના છે. તો તમારા દોસ્તો મિત્રોને શેર કરજો મિત્રો. અને આ પ્રશ્ન બેંક જતી હતી એપ્લિકેશનમાં તમને ફ્રી સ્ટડી મટીરિયલ્સમાં મળી જશે. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ. અને હા, આવનારી પરીક્ષાના પણ પેપર સેટના વિડીયો મુકાઈ ગયા છે તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેશો. અસ્તુ.